नंबर चार इंटरेस्ट कंट्रोल, द्रव्य क्षेत्र काल अने भाव, भाव एटले इंटरेस्ट, तमारा रस ने कंट्रोल करो। संसार में जेटला इन्वोल्व थी जाओ छो ए इन्वोल्वमेंट थोड़ू घटा, तमारू घटे क्यारे घटे खबर, तमे जे अपेक्षा राखीने घरे पहोंच्या ने घरवाळा तमारी सामे ना जुए, ए हाथमां रिमोट लईने चेनलो फेरव्या करता हो, तमे थाक्या पाक्या आव्या हो, सवारना गया था, तमारा खावा पीवाना ठेकाणा नथी, अने तमने पाछू उपरथी एम कहे के अंदर तमारू राखेलू छे, भूख होय तो खाई लेजो, शू थाय, आम बेक पछाड़वानुं मन थई जाय કે હું સવારથી સાંજ આ બધી ગધા મજૂરી કોના માટે કરું છું, અને અહીંયા આવ્યા પછી તમારે અમારી સામે જોવાની પણ ફુરસત ના હોય, બે સારા શબ્દ પણ તમને અમારા માટે બોલવાની ફુરસત ના હોય, તો અમારે શું કામ આ બધું કરવાનું? ત્યારે તમારો રસ તૂટે છે, પણ જ્યાં બીજા દિવસે પ્રેમથી એ તમને બોલાવે છે ત્યાં તમારો રસ પાછો સંધાઈ જતો હોય છે. એ સેના માટે પ્રેમથી બોલે છે? ઘણી વાર તમને ખબર ના હોય, સાંજ પડતા ખીસું ખાલી થઈ જવાનું હોય. ઇન્ટરેસ્ટ કંટ્રોલ કરો, પાપના ક્ષેત્રમાં બને તેટલો ઇન્ટરેસ્ટ ઘટાડતા જાઓ, ધર્મના ક્ષેત્રમાં ઇન્ટરેસ્ટ વધારતા જાઓ. આપણી મહત્વની વાત એ છે જીવનનું લક્ષ્ય નક્કી કરો. એકમાત્ર ખાવું પીવું, કપડાં ઓઢવા અને રહેવા અને ફરવા માટે આ જિંદગી નથી મળી, આ જીવન કોઈક સાધના કરવા માટે મળી છે. આખી દુનિયા એ કરે જ છે, એને જો આપણે કરતા હશું તો આપણામાં એનામાં કોઈ ફરક નથી. દુનિયા કંઈક કરે એનાથી જુદું કરીએ, હટકે કરીએ, કંઈક યુનિક કરીએ તો કહેવાય કે આપણે કંઈક કરીને અહીંથી ગયા છીએ. અહીંથી વિદાય થાય ત્યારે તમારા માટે ખાલી એટલું બોલાય કે માણસનું ફલાણું અનુષ્ઠાન, ફલાણો ધર્મ જબરદસ્ત, તો સમજો કે આપણી જિંદગી સફળ છે. અને નંબર એક જીવનનું ગોલ, જીવનનું લક્ષ્ય બનાવો. નંબર બે સમય કાઢીને પણ એ લક્ષ્યને પૂરું કરવા માટેના પ્રયત્ન કરો. નંબર ત્રણ પરલોકનો પણ વિચાર કરો, હું જે બધું કરી રહ્યો છું એમાંથી પરલોકમાં મારી સાથે કોણ, કોઈ નહીં, તો એની પાછળ હું શા માટે વધારે સમય આપું? મારો આત્મા જ જ્યારે પરલોકમાં મારી સાથે આવવાનો છે તો થોડું ધ્યાન મારા આત્મા માટે કેમ ન આપું? આવો વિચાર આપણા પરલોકને સુધારશે, આગળ જતા પરમ પદ સુધી આપણને પહોંચાડશે. અત્યારે ફેક્ટરીના પગલા ચાલુ થયા છે. ગઈકાલ નારોલ હતા, ત્યાં તો મુખ્ય કામ પાર્શ્વ પદ્માવતી પૂજન પહેલેથી ગોઠવાયેલું, ઓન ધ વે આપણે જવાનું હતું. ભલે આપણો વિહાર માંગલિક રહ્યો પણ પૂજન ઉભું રહ્યું એટલે આપણે જવાનું થયું. સૈશવભાઈ ને અમીશાબેન તો ક્યારના અંદરથી વિચારતા હતા સાહેબ એક વખત જતા અહીંયા પગલા કરે, પણ મને કહી નતા શકતા. અને મારો પણ એક નિયમ છે, હું જનરલી કોઈની ઓફિસમાં કે કોઈની ફેક્ટરીમાં પગલા નથી જ કરતો, બહુ તો ઘરે પગલા એટલા માટે કે આખા ઘરમાં ધર્મના સંસ્કાર, ધર્મનું વાતાવરણ. ફેક્ટરીમાં તો એકમાત્ર લક્ષ્ય તમારું શું હોય છે? કમાવા સિવાયનું બીજું કોઈ જોતું નથી. અને એમાં અમે પગલા કરીએ ને જો કાગને બેસવું ને ડાળને પડવું તો પછી આખી વટવાની લાઈન લાગી જાય. ઓલરેડી જેમ ખબર પડતી ગઈ છે એમ એમ એક ના મેસેજ આવે, સાહેબ મારા માસી ફલાણા છે ને મારા એમની ક્યાં ફેક્ટરી છે, એ હું એના માટે નથી નીકળ્યો, મારે તો પાછું આમ જવું જ છે મણિનગર થઈને પાલડી, એટલે આ વચ્ચે આવી ગયું. અને સાથે સાથે એક બીજું કારણ એ, છેલ્લા 1.5 વર્ષથી આ પરિવાર જે રીતના જોડાયો છે મારી સાથે અને મારા કરતાં પણ વધારે સુકૃત સાથે, એથી એમ થાય કે આવા કાર્યો કરનારાને બળ મળે, એના અંતરાત્માને એમ થાય કે સાહેબના આશીર્વાદ મળ્યા આપણે ડબલ જોરથી. અને એક અપેક્ષા એ કહું તો એણે ફેક્ટરીને પણ સુકૃતની એક નાનકડી ઓફિસ બનાવી છે એમ કહું તો ખોટું નથી, બરાબર? આ પ્રિતેશ કેમ ગયો? પ્રિતેશને બોલાય, એને જો સ્પેશિયલ રાખ્યો હોય
ભલે રાખ્યો ફેક્ટરીમાં, પણ એનું મુખ્ય કારણ હશે તો સુકૃતના કામ માટે. પણ 24 કલાક તો કઈ સુકૃતનું કામ હોતું નથી કે ભાઈ 50% સુકૃતનું કરજે ને 50% ફેક્ટરીનું કરજે. બાકી સુકૃતનું કામ ન હોત તો કદાચ શૈશવની ફેક્ટરીમાં પ્રિતેશને એન્ટ્રી મળી પણ ના હોત, સમજો. તારા ગુણાનું વાત થાય છે. તો પ્રિતેશને એન્ટ્રી મળી વાયા સુકૃત. સુકૃતના કામ એટલા બધા વધતા ચાલ્યા કે જેમાં ડિજિટલની પણ જરૂર પડે, અને એ કામ કોઈક શૈશવભાઈ જેવા હાથમાં લઈએ તો જ થાય એમ હતું. અને અત્યારે જે રીતના તેઓ આગળ વધી રહ્યા છે, કે જે દિવસે પૂર્ણાહુતિ થશે તે દિવસથી સુકૃત જે કામ કરશે એ કોઈક અલગ જ હશે.